અત્યારે જે સમય ચાલી રહ્યો છે એને જોતાં આપણે જોઈએ તો દરેક બાળકનું ભણવું ખૂબ જ જરૂરી છે અને એની પાછળ મા બાપનું મા બાપનો ફાળો કેવો કેટલો જરૂરી છે એ એ પણ એટલું તમે જોવા જાઓ તો માત્ર બાળકનો જ ફાળો નથી હોતો કે ભણે એની લાઈફ કંઈક એની કારકિર્દી આગળ જાય એની પાછળ એના મમ્મી પપ્પાનો પણ ફાળો એના ઘરનું વાતાવરણ કેવું છે બધું જ એ બધું અગત્યનું છે તમારું બાળક જ્યારે ભણતું હોય છે ત્યારે એને એવું લાગે કે મારી મારી ઉપર દુનિયાનો આખી દુનિયાનો બહુ મોટો બોજો છે અને એ વાતાવરણમાંથી એ એ વાતાવરણમાંથી બહાર કાઢવા માટે એના મમ્મી પપ્પા સિવાય બીજું કોઈ કામ ના કરી શકે એને પોઝિટિવ બનાવવા માટે એની લાઈફ એની લાઈફ આગળ વધારવા માટે એના મમ્મી પપ્પા સિવાય લગભગ કોઈનો ફાળો ના હોય આમ જોવા જઈએ તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ બાળકને તમે આ વસ્તુ પહેલાં શીખવાડો કે જો તમે સારા હશો તમે સ્વસ્થ હશો અને તમે કોન્ફિડન્સ છો તો એવરીથિંગ ઇઝ પોસિબલ બધું જ બધું જ પોસિબલ થઈ શકે પણ ઘણા બધા મા બાપ મા બાપની એવી માન્યતાઓ હોય છે કે આજે મારું બાળક આજે આટલું ભણશે પાડોશીનું બાળક આટલું ભણ્યું છે કે ત્યારે એની કમ્પેરમાં એનાથી પણ વધારે જવું આગળ ભણવું પડે એ કમ્પેરિઝનમાં બાળક એટલું ભીસાતું હોય છે એને એ મા બાપની કમ્પેરિઝનમાં બાળકનો એટલો મરો થતો હોય છે એને એવું લાગે કે આજે હું ગમે તેટલું ભણીશ ને તો ખબર નહીં કે મારા મમ્મી પપ્પા શું વિચારશે મારા માટે ત્યાં એ કોઈ જોતું નથી કે એ મારી મારું પોતાનું એમ શું છે મારે શું કરવું છે ત્યારે ત્યાં બાળકનું જે બાળકની જે ઈચ્છા છે ને એ પૂર્ણ નથી થતી ને ત્યારે એ અંદરથી સખત સખત ભીસાતું હોય છે એટલું બધું તૂટી જતું હોય છે ને ત્યારે ત્યાં તમારે એને તમારા પોઝિટિવ સહકારની જરૂર હોય છે એ તમારા જે ઘરના વાતાવરણમાંથી એને નહીં મળે ને તો એ આગળ વ્યવસ્થિત નહીં ભણી શકે એટલે હું દરેક મા બાપને એ જ કહેવા માગું છું કે તમારું બાળક જ્યારે ભણતું હોય ત્યારે એને એટલું પોઝિટિવ વાતાવરણ આપો અને સાથે સાથે એને એવી પણ સલાહ આપો કે જેટલું તું ભણે છે એટલું તારી ઊંઘ તારું ભોજન દરેક દરેક પ્રકારના ટાઈમ દરેક પ્રકારના શેડ્યુલ બધું જ એને બનાવીને રાખો કે જેથી એ એટલું રિલેક્સ થાય અને એને પોતાને એવી ઈચ્છા થાય કે ના આ બધા ટાઈમ ટેબલ પ્રમાણે આજે મારે કરવાનું છે એટલે એટલું સરળતાથી એ ભણી શકે અને પહેલી વસ્તુ કે એને એને કોઈ કમ્પેરિઝનમાં એવું ના નાખો કે આજે તારે આ ના કરતા આમ અપ જવાનું છે આજે એણે આ કર્યું તો તારું આટલું ઓછું છે તારું આટલું પુવરનેસ છે તારામાં એ કશું જ એવું કશું ના બોલો એને એટલું બધું પ્રોત્સાહિત કરો એટલો એન્કરેજ કરો કે એને પોતાને લાગવું જોઈએ કે ના દુનિયા ગમે તે કરે પણ મારા ઘરમાંથી બધા મને જેટલું જેટલું પોઝિટિવ રાખે છે ને અને જેટલું મને હેલ્પ મળે છે ઘરમાંથી એટલે હું મારી રીતે જે પણ મારે કરવું હશે હું કરીશ દેટ સેટ